Good morning, બાળકો. જય શ્રી કૃષ્ણ. બાળરો મોડેલ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે. તારીખ 2 વાર સોમવાર ધોરણ 7 વિષય છે ગુજરાતી અને વિષાંત છે પાઠ 6 ભીખુ અને તેના લેખક છે ગૌરી શંકર ગોવર્ધન રામ જોશી એટલે કે ટૂંકમાં તેનું ઉપનામ છે ધૂમકેતુ અને તેનો જન્મ ઈસવીસન 1892 માં અને તેનો મૃત્યુ છે ઈસવીસન 1965 માં અને તેનો પ્રકાર છે આ પાઠનો પ્રકાર છે એમાં પણ એક સંવેદના કથા એટલે કે દુઃખ ભરી કે દુઃખ આપણા હૃદયને સ્પર્શી જાય તેવી આપણને કથા નો એ વિસ્તરણ આપેલું છે આપણે આગળના વિડીયોમાં જોયું કે આ કથાની અંદર એક ગરીબ બાઈ હતી તેની આપણે લેખકે અહીંયા જંજના કરી હતી કે એ ગરીબ બાઈ કેવી રીતના પોતાના કેટલા બાળકો હતા ત્રણ બાળકો હતા જે એક ખોળામાં એક બાજુમાં લઈને સાથે બેઠી હતી અને ત્યાર પછી લેખક ત્યાંથી તેને જમવાનું લાવી દે છે તે ખાય છે અને તે આપણે આગળના વિડીયોમાં જોયું હતું હવે ત્યાર પછી આગળ ખાવાનું તો લાય ખાવાનું તો ભાઈ લાવ ત્યારે પણ એક ગયો ક્યાં ક્યારનો ગયો છે એટલે શું કે ઓલા કટોરાની અંદર જ્યારે લેખકને પાસે છે પૈસા ઓછા હતા તે પૈસા નાખીને ત્યાંથી ચાલતો થઈ ગયો કેમ કારણ કે પૈસા નાખ્યા તે કદાચ વધારે વસ્તુની અપેક્ષા કરે કે વધુ વસ્તુ લાવી દે તો તેની માટે તે વસ્તુ લાવવા માટે લેખક પાસે પૈસા ન હતા એટલે તે પૈસા નાખીને ત્યાંથી ચાલતો થઈ જાય છે જે તેના માતા જે ગરીબાઈ હતી તેના ખોળામાં જે બાળક સૂતું હતું તેને એમ થયું કે કઈ ખાવાનું કટોરામાં એટલે કે જે વાટકી હતી તેમાં એને નાખ્યું હશે પાછળથી લારીવાળાનો હટપાય હટ નો જવાબ આવતા હું એક તરફ ખસ્યો અને સિંગોડાવાળાને એક જ જાતના સ્વરથી સ્વરની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો એટલે શું કહે છે કે જે હું જ્યાં ઊભો હતો ત્યાં હું વિચાર કરતો હતો ત્યાંથી મારી પાછળ એક સિંગોડાવાળો આપણને ખબર છે કે ખાવાની વસ્તુ આવે છે ઉપર બ્લેક કલર હોય અને અંદર વ્હાઈટ કલર એની લારી હતી અને તેનો અવાજ આવ્યો એ ભાઈનો કે હટ બાય હટ બાજુમાંથી હટ અને એ મારો રસ્તો છોડ અને તેઓ બોલતા બોલતા એ વસ્તુ સાંભળતા સાંભળતા તેના પગ ઉપર લારી જે પગ ઉપર એટલે કે એવું એક મંદની અંદર કે હૃદયની ઉપર એક વાક્ય બોલી ગયો હોય તેવું તેને લાગતું હતું ફૂલોની છાબડીઓ ઉપર નાળિયેર ઉપર સાબુ ઉપર ગોળ ઉપર અને સોરી એમ અનેક પદાર્થ ઉપર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા ઉપર મીઠાઈની બે દુકાનો છે એટલે શું કહે છે કે લાઈનમાં બધી દુકાનો હતી શેની શેની ફૂલની છાપડી એટલે કે ફૂલની માળાની નાળિયેરની સાબુ ગોળ એટલે કે કરિયાણાની દુકાન છે અને ઓલી નાળિયેર એમને ફૂલની એટલે કે એક ફૂલપાકની દુકાન છે આ બધીની નજર ફેરવતા ફેરવતા તેને બે મીઠાઈની દુકાનો પર તેની નજર પડે છે તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાયેલા કોઈ તહેવાર હતો એટલે શું કહે છે કે આ જે મીઠાની દુકાન ઉપર જે જામેલી ગળદી હતી જે ખૂબ જ ગળદી હતી શું હતી ગળદી હતી તે જોઈ અને લેખક શું વિચાર કરવા લાગે છે કે સામેની જે બે દુકાન છે મીઠાઈની તેની ઉપર આ જામેલી જામેલી એટલે કે જે લોકોની ભીડ છે શું કહેવાય છે તેને બીજા શબ્દમાં ભીડ જે જે ભીડ જામેલી છે તે કઈ તહેવાર હોય તેવું લાગી રહ્યું છે ને બંને દુકાનદારોએ રોશની કરી હતી એટલે રોશની એટલે કે પ્રકાશ જે બહારથી જે સ્ટ્રીટ લાઇટ મૂકે જે ફોક્સ મૂકે અથવા તો કોઈ ગ્લોબ મૂકે બલ્બ મૂકે તેની એને અલગથી બહારથી દુકાન એટલે કે એક સ્ટેન્ડ ગોઠવી અને તેની ઉપર એક સ્ટ્રીટ લાઇટ મૂકેલી રોશની કરેલી હતી મારા પગલા સહજ એ તરફ વળ્યા એટલે શું કહે છે કે આ બધી દુકાનો છોડી ફૂલની દુકાન છોડી ગાયાની દુકાન છોડી સાબુ ગોળ છે કરિયાણાની કે ફૂલપાત્રીની દુકાન છોડી અને મારા પગલા મીઠાઈની દુકાન તરફ ફર્યા દુકાનમાં ગોઠવાયેલી મીઠાઈને જોઈને મારા માટે ઘણા ખરા ઊભા હતા એટલે શું કહે છે કે દુકાનમાં ગોઠવાયેલી મીઠાઈઓ જોવા માટે ઘણા ખરા
ગોવા હતા જે મીઠાઈ મીઠાઈની દુકાનો ત્યાં એક મીઠાઈનો ત્યાં અલગ અલગ જાતની દુકાન મીઠાઈઓ જોવા મળે છે તે જોવા માટે ઘણા ખરા લોકો એટલે ઘણા લોકો ઊભા હતા એમાંથી કેટલીક પારસીની બાઈઓ મીઠાઈની ખરીદી કરી હતી પારસીની એટલે કે એક આપણો ધર્મ છે કેવો આપણે જે હિન્દુ શીખ ઈસાઈ પારસી જૈન જે છે આપણો જે ધર્મ છે એમાંથી આ એક હિન્દુ સોરી એક પારસી છે તે એક ધર્મની બાઈઓ જે હતી આજે પારસીની બાઈઓ હતી તે ત્યાં લાઈનમાં મીઠાઈ ખરીદી રહી હતી પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો દસ બાર વર્ષનો છોકરો એટલે શું કે છે સૌથી નાનો દસ બાર વર્ષનો છોકરો અત્યંત પૂર્ણતાથી અભિનેશ દ્રષ્ટિ અભિનેશ એટલે કે એક નજરથી નજર હટાવી આવે નજર ઝુકાવી આવે એક શબ્દ શબ્દ માટે પૂછાય છે કે અભિનેશ દ્રષ્ટિ એટલે કે પૂર્ણાથી એટલે કે જરા પણ હચકચાચ વગર કે જરા પણ મટકું માર્યા વગર એની દ્રષ્ટિથી મીઠાઈ વાળાના થાળ તરફ એટલે કે મીઠાઈ જે થાળ ગોઠવી હતી તે થાળેથી તેની તરફ ખાસ કરીને આગળ પડેલા જલેબીના ચચ્ચી ગુજરાતો તરફ જોઈ રહ્યો હતો એટલે શું કે છે કે આ જે ખાસ મીઠાઈ હતી તે જલેબીની મીઠાઈ હતી અને આ મીઠાઈ જે હતી તે મીઠાઈને છોડી અને તે ખાસ એની માટે જે ભાવતી ભોજન જે જલેબી હતી અને ચકી જે ગુજરાત જે ગોઠમાં જે જલેબીના ગુજરા હોય છે જલેબી આપણે ખબર છે કે ગોળ ગોળ આવે તેના જલેબીના ગુજરા તે જે થાળ હતી તેની અંદર વ્યવસ્થિત અને ચકચકી ગોઠવેલા હતા તે જોઈ અને તે જોઈ રહ્યો હતો અને અચાનક મેં એને જોયું એટલે શું કે છે અચાનક મેં એને જોયું ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ક્યાં ચોંટી રહી હતી એટલે કે એકાગ્રતાથી કે ભક્તિથી કે એના મનથી હૃદયથી જે એક વસ્તુની ઈચ્છા પામવાની ઈચ્છા હોય તેવી દ્રષ્ટિ જે ધરાવતો હોય તેને શું કહેવાય છે ભક્તિભાવથી મેળવવાની ઈચ્છા હોય તેવી દ્રષ્ટિ હોય તેને ભક્તિભાવથી દ્રષ્ટિ એ ત્યાં જોઈ રહ્યો હતો એના અંગ ઉપર એક સાજું લુગડું ન હતું એટલે શું કહે છે કે આ એક ભિખારી જે બાળક હતું તેની તેના શરીર ઉપર એક સારું કપડું ન હતું બધા કપડાં કેવા હતા ફાટેલા અને તૂટેલા છીછરાવાળા કપડાં હતા એના ચહેરા પર આશા નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા એટલે હું શું કહે છે અમુક છોકરું બાળક હોય છે ભિખારી હોય તેની તેના મોટાના હાવભાવ હોય કે હા હું બહુ ગરીબ છું હા હું કાંઈ કરી નથી કે મારાથી કંઈ થતું નથી હું મારાથી કોઈ કામ થતું નથી એવી આશા કે નિરાશા વગરની એના ચહેરા પર આ અંદર એના ચહેરા પર ભાવ ન જોવા મળતો હતો હું ધીમેથી ગોળ ચરકવા ચરકાવો ખાય અને પહેલા છોકરાની પડખે એટલે કે પણ જરા દૂર અંધારામાં જઈને ઊભો અને એના ઉપર નજર ફેરવી તે શાંતલી બનીને જલેબીને નિરખી રહ્યો હતો એટલે શું કહે છે કે એક આ જે દુકાનદારના માલિક હતા તે આ તેને આ છોકરાની ઉપર નજર રાખે છે તેનું નિરીક્ષણ કરે છે અને તેને જોવા માટે એક અંધારામાં એક બાજુ જઈ અને તેની તરફ નજર ફેરવી એટલે કે તેની તરફ નજર એક તરફની આમ તાકીને ઊભો રહ્યો કે એ બાળક શું કરે છે આપણે કોઈ પણ હોય તો આપણે જોઈને કે મમ્મી ચોકલેટ સંતાડતી હોય કે આઈસ્ક્રીમ સંતાડતી હોય આપણે જોઈએ એ ક્યાં મૂકે છે એ કઈ જગ્યાએ મૂકે છે કેવી રીતના મૂકે છે તો આપણે એને પામવા માટે તે ત્યાં મેળવવા માટે આપણે જોઈ છે તેવી જ રીતના આ જે દુકાનદાર હતો જે દુકાનનો માલિક હતો તે બાળકને જોઈ રહ્યો હતો તેને તે બાળક પણ એક શાંત લિંગી એટલે કે શાંત થઈને એકદમ શું કહેવાય કે કોઈ તોફાન કે કોઈ લાગણી કોઈ માંગ વિના ત્યાં શાંતિથી ઊભો રહ્યો હતો અને જલેબીને નિરખી રહ્યો હતો એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાનને મારા તરફ જોઈને રહસ્ય કર્યું એટલે શું કહે છે કે મારા તરફ આ એક સમાધિ સામાજિક રીતે જે સમાધાન એક રીતે એને પણ આમ કે આંખને પલકારો માર્યા વગર કે એના શરીરના કોઈ અંગ હલ્યા વગર જે સમાધિમાંથી બની ગયેલો હોય કે સમાધિ થયેલો હોય તેવી આકર્ષાયેલી એક જુવાનને મારી તરફ જોયું અને હાસ્ય કર્યું એટલે શું કહે છે કે એક જે બીજા જે દુકાનમાં જે માલિકો હતા
સો માલિકો અથવા તો જે ખરીદવા વાળા જે હતા તે તેની સામે જોઈને હાજર કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળ્યો. તેને મને જોઈને હાજર કર્યું કેમ, કારણ કે મારા કપડાં ફાટેલા ખુલ્લા હતા અને હું તે જલેબીને ડીરખી રહ્યો હતો, પણ આ એક માણસ હતો તે હાજર કરી હતો, પણ તેની મારી પર કોઈ અસર ન થઈ હતી અને મેં તેને કોઈ જવાબ આપ્યો ન હતો. તે દુકાન તરફ વળ્યો, પાસે જલેબીનું પડીકું બાંધ્યું. પાસે એટલે કે 500 જલેબીનું પડીકું, પાસે એટલે કે 500 ગ્રામ જલેબીનું પડીકું બાંધ્યું અને તે સોરી બાંધ્યું અને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પહેલા છોકરા પાસેથી પાસે થયો, એટલે પાસેથી પસાર થયો. એટલે શું કહે છે કે જે પેલો માલિક હતો તે એક ઘટના બના છે, તેની સાથે એક પ્રસંગ એક રમત રમે છે કે તેની દુકાનમાંથી તે જલેબીનું પડીકું લે છે અને તેમાંથી એક 500 ગ્રામ જે જલેબી હતી તેનું વજન કરે, તેમાંથી એક જલેબી કાઢી અને ખાતો ખાતો તે બાળકની પાસે જાય છે. અડધી આશા અધરી આશામાં અધરી ઘેલછામાં પહેલા છોકરાને જરા હાથેથી જરા હથેળી લંબાવે, એટલે શું કહે છે કે એને આંખવાની કે તેની સામે જોવાની કોઈ જે વાત હતી તેની સામે તે જોઈ રહ્યો હતો અને તેને પામવતું તેવું તે મેળવી રહ્યો હતો. અને સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ અને તેનું મોંમાં પાણી થઈ ગયું, તેનું મોંમાં પાણી પાણી આવી ગયું. એટલે શું કહે છે કે જે બાળ જે માણસ હતો જે ખરીદવાળો હતો તે લઈ અને તેની પાસેથી જે જલેબીનું પેકેટ લઈને જતો હતો તે જોઈ અને તે ખાતો ખાતો જતો, એટલે તે જે બાળક હતું જે પાટલા પૂટા ચીકડા કપડાં પહેરેલું હતું, ગરીબ માણસ છે ગરીબ બાઈનું જે બાળક હતું તે જોઈને તેના મોંમાં પાણી આવી ગયું અને મોંમાં પાણી પાણી થઈ ગયું. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, એટલે શું કહે છે અંગૂઠાના પગ ઉપર એટલે કે આપણે જે પગની આંગળા જે હતા તેની ઉપર તે ઊભો થાય છે અને નીચે થયો, ઊંચો થયો નીચે થયો, ફરી શરીર ઉચક્યું અને તરફ એને તરફ જ નીચો થયો અને પોતાનો ગોઠો પડેલો હાથ તેના તેણે પોતાના લગર વગર કંગાળ પહેરેલા પહેરણમાંથી લૂછી લીધા. એટલે શું કહે છે કે આ જે તેના પહેરણ એટલે કે તેના જે ફાટકું જે કપડું પહેર્યું હતું, આ જે માણસ જે હતો તે જલેબી લઈને જતો હતો તે જોઈને તેના મોઢામાં પાણી આવ્યું, તેનું મોઢું લૂછી અને તેના જે ફાટકડા છે એનો કમીઝ છે પહેર્યું હતું જે જબલો પહેર્યો હતો તે એનું પહેરણની સાથે તે લૂછી લીધો. ત્યાર પછી આપણે પા અહીં અધૂરો મૂકીએ છીએ અને તે આજે જે સ્વાવલંબીના પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 જે પાના નંબર આગળનું જે છે 35 નંબર તે તમારે સારા અને સ્વચ્છ અક્ષરે લખવાનું છે જેમ